નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? જો સાહેબ થઈ ગયા છે તૈયાર ને આપણે છી ખાટલામાં શાંતિથી ખાવાનું તૈયાર મળે છે એવું કામ છે. કામ તો ઓખા છે, જલારામ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો બેઠા બેઠે હર હર મહાદેવ ના ગીત ગાયા રાખી ભગવાન ના ભજન કરશું. બીજું શું કરીએ, દિવસે જોશું. આજે જે કોઈ આવશે એમની સાથે વાતો કરશું, તમારી સાથે પણ વિડીયો કરતા રહેશું. કારણ કે આમને આમ બેઠા બેઠા તો હું પણ થાકી જઈશ ને. મને મારો મનને મજબૂત રાખવા માટે પણ તમને મળવું પડશે. તમને લોકો સાથે પણ કંઈ થાય તો તમે કમેન્ટ કરો, તો એ વિડીયોને જોતી રહું, વિડીયો એડિટિંગ કરતી રહું, તો એમ પણ મારો સમય પસાર થાય. બરાબર ને? કોઈ લોકો આવશે તો એમને તમને બતાવશું અને આપણે વિડીયોને સતત કન્ટિન્યુ કરતા રહીશું. જોતા રહેજો. હું વિચારું છું કંઈક કે આખો મહિનો દિવસ બેસું છે, એમાં તો કાંઈક ને કાંઈક નવું નવું કરીશ જ. બેસીને હું શું કરી શકું એવું પણ શોધી લઈશ. પરમાત્માની કૃપાથી મનથી ખૂબ મજબૂત છું. પ્રભુની કૃપા હોય ને તો જ આ બધું થાય. પણ ક્યારેક આવું થાય કે ક્યાંક કર્મનો સંજોગ મળી જાય. માણસ કે ને કરેલા કર્મ ભોગવવા પડે. હવે ક્યાં કર્મ નડ્યા એ તો ખબર નથી ને ક્યારે કંઈ કર્યું. હું જ્યારે જાગૃત અવસ્થાથી છું ત્યારે મોટે ભાગે હું વિચારતી હોઉં છું કે કોઈને કામ ના આવે તો કાંઈ નહીં, નડીએ તો નહીં જ. બરાબર ને? એટલે પણ છતાંય માણસ છે, ક્યારેક માનસિક પણ કોઈનું આપણે ખરાબ ઈચ્છ્યું હોય, જાણે અજાણે પણ કંઈ ખરાબ કર્યું હોય તો એનું કર્મ આપણે મળે. અને વાંધો નહીં તો પછી હસતે હસતે પણ ભોગવવું ને રડતા રડતા ભોગવવું. બરાબર ને? એટલે આપણે હસી હસીને સમયને વિતાવતા જશું. તમે બધા સહકાર આપશો ને, મને આશા છે કે આપશો જ. મિત્રો એકલા થવાની દે, હેતલ આવી ગઈ હવારી સવા આઠે પૂછા કરવા, કાકી કેમ થયા ને? આ મારી બા પાડોશી સામે છે ને, ઈશ્વરભાઈ સુથારના મમ્મી, એને એમ થયું દીનાબેનને કેમ થયો? હે બા, પૂછા કરવા આવ્યા? સાચી વાત. પડોશી ને કાલ ઉભા હતા, પડી ગઈ તઈ સામે ઉભા હતા બિચારા. તઈ મને ખબર નહી તમ પડ્યા એમ. હા હું જોઉં રહી પડી જ ગઈ હું નીચે. મિત્રો 11:30 થયા, સમય પસાર થતા ટાઈમ લાગે, પણ એ સારું છે કે સગા સંબંધીને ફોન કરે છે તો એમાં થોડું ટાઈમ પાસ થતું જાય છે. મનથી વિચારી કે આમાં કંઈક સારું હશે. આમ પગ લાંબો કરીને બેઠી છું, ક્યારેક આડી પડું છું, સમય વિતાવું છું. હમણાં દર્શિના પપ્પા દવા લઈને દઈ ગયા, આયુર્વેદિક દવાઓ. આયુર્વેદિક દવાખાને ગયા હતા, રિપોર્ટ બતાવી આવ્યા ને કાલે વાત કરી આવ્યા હતા કે પાટો તો આવ્યો પણ એલોપેથિક દવા ખાવી કે શું. તો ત્યાં સાહેબે કીધું હતું કે હું આયુર્વેદિક દવાઓ આપીશ જેનાથી રિકવરી વહેલી આવશે. તો આજે ગયા હતા દવા લઈને, દઈને એ નીકળી ગયા. હવે મેં કીધું બેઠા બેઠા શું કરવાનું, તો થોડું થોડું કામ શોધ્યા રાખશું અને તમને મળ્યા રાખશું. હા, આ વિડીયોમાં છે ને હમણાં જ પાછળનો વિડીયો આપું છું. તો એક દિવસ હું અમારા ગામના જ અમૃતાબેન છે, લુડવાના છે અત્યારે જ, કોટડા ચકા ઉગમણા વાસમાં રહે છે ત્યાં, એમને હું મળી હતી. એમનો વિડીયો રહી ગયો છે પહેલાં આપવાનો, તો એમને આપું તો તમે એમને પણ ઓળખશો મળશો એ. અને બીજું એક દિવસ છે ને મેં રિપેરિંગ કામ કર્યું છે. શેનું કર્યું છે તમે જોતા જજો. બરાબર ને? તો એ પણ વિડીયો આની પાછળ આપી રહી છું. બરાબર ને? મિત્રો આવે છે કોટડા ચકા, કોટડા ઉગમણાના બસ સ્ટેશનમાં બેઠા છે. એટલે એક આમ જો તો બસ સ્ટેશન એક જ છે, ઉગમણા આથામણાનું વચ્ચે. આ છે અમારા ગામના અમૃતાબેન. અમે બે સિંઘાણી દીકરી અને બંને મમાઈ મોડાની દીકરી. એટલે બેનું છે બેન, ગામના બે કેવું એટલે મજા આવે ને. એ મૂળ લુડવાના છે, ધંધા અર્થે અહીંયા છે. એ બેઠી હતી એટલે વિચાર્યું કે ચાલો એમની સાથે થોડીક વાર બેસી મજા આવી. અને બહુ જ સક્રિય બેન છે, કેટલા ઘણા બધા લોકો એમને ઓળખતા હશો. મારા જે ફોલોઅર્સ છો એ નક્કી ઓળખતા જ હશો, એ નક્કી છે.
આથર પહેર્યા છે ગરમી લાગે છે, પણ મને એમ થાય કે ઉતારી ને રાખશું ક્યાં, એટલે ધીમી ધીમી ઠંડી માં ભેળો કરે રાખે. ગાડી વાળા બધા મને ઓળખે, બધા આખા લગભગ મોસ્ટ ઓફ જે નહીં ઓળખતો ને એની અફાર નકર લગભગ મોસ્ટ ઓફ બધા મને ઓળખે બધા. કાંઈ આપણે બોલવાનું આવડે છે નથી ને, હું કોકને ન ઓળખતો ભલે, પણ એ મને સામે જ ઓળખી છે કે તમે અમૃતા વેદ જ છો એમ. સાચી વાત છે, મારા ફોલોઅર્સ ઘણા બધા છે જે વિડીયો જોતા હશે તમને ઓળખતા હશે. ચાલો મિત્રો, હવે આગળ ક્યાંક ઉતારવા જેવું છે ઉતારશું, નહીં તો પાછા તમને ઘરે મળશું. જો આ દ્રષ્ટિના પપ્પાનો કમરનો પટ્ટો છે, પણ અહીં ઉંદર ખાઈ ગયા છે, ખરાબ થઈ ગયો છે. ચાલો એને કરીએ રિપેર. રિપેર કરવા માટે જો એને થોડું થોડું મેચિંગ મળ્યું ઘરમાંથી કપડું એ લઈ લીધું છે, ટી શર્ટનું ખેંચાય એવું, કારણ કે હોજીયરી કે નીટેક્સ હોય તો જ ચાલે આમાં. તો આ રીતે કરી દઈએ તો થઈ જાય નવા જેવો. હે થોડો કલાક લાગશે, પણ તો આપણે બનાવી નાખશું. બનાવીને બતાવું તમને, જુઓ. અને આ બાજુ મારી નાઇટી લીધી છે, એને પણ રિપેર કરવી છે. રિપેર કરવી એટલે નવી જ છે, પણ મને લાંબી થાય મારી હાઇટની ને, એટલે તો કરી લઉં ટૂંકી અને ડબલ સિલાઈ મારી લઉં. થઈ ગયું સરસ, થઈ ગયું. પટ્ટી આવી ગઈ? હો, અંદર પટ્ટી છે ને, આની અંદર બેસાડેલી, આ થઈ જાય પટ્ટી. અચ્છા, સરસ થઈ ગયું. ખાવા જઈ રહ્યો ને. સરસ થઈ ગયું. સેજ આવું છે, મેચિંગ ના મળ્યું, પણ જરાક બદલેલું મળ્યું. કાલે પહેરેલા એ વળી ખરાબ થવા એવા કરાય છે. એક સાથે કામ થાય ઘણો, શું કરો, નોકરી જાઓ, રસોઈ કરો, કપડાં સીવો, વ્યવહાર સાફ, તો એ બધું કરીને વિડીયો કરો, હે એમાં મજા આવે ને. મિત્રો, 1:30 વાગ્યો છે, રસીલાબા જમવાનું આપી ગયા, તો ખાટલે બેસીને જમી લીધું પલંગ પર જ. અને હવે થોડી થોડી ઠંડી લાગે છે, એમથી ઓઢીને સૂઈ જઈશ થોડીક વાર. પણ એ પહેલાં વિચાર્યું કે ચાલો સુવિચાર લઈ લઉં આજે. અને આજના સુવિચારની વાત કરું તો એમ કહી શકાય કે જીવન ગમે એટલું મુશ્કેલ હોય તો પણ માણસ કાંઈક ને કાંઈક સારું કામ કરી શકે છે મુશ્કેલીમાં પણ. માત્ર જરૂર છે પોઝિટિવ વિચારોની. ખાટલે બેઠા પણ હું તમને મળી શકું છું, અને કંઈક એવા કામો હશે કે જે હું બેઠા બેઠા અહીંથી કરી શકીશ. કોઈકને ફોનથી મદદ થઈ શકતી હશે તો હું કરીશ. મારા વિચારો એ રીતે ખૂબ પોઝિટિવ છે, એટલે હું 100% કહું છું કે તમારું જીવન ગમે એટલું મુશ્કેલ હોય પણ તમારા વિચારો જો પોઝિટિવ છે, તમે વિચારો જ સારું છો, તો ખરેખર સારું થઈ શકે છે. તમે જે વિચારો એ દુનિયામાં થાય, મેં ક્યારેક ને ક્યારેક માઇન્ડથી એમ વિચારી લીધું હશે પડી તો નહીં જાઉં ને, એટલે પડી ગઈ. અને આ વિચાર એટલી પાતળી રેખા છે વિચારની, હું ક્યારેક તમને વળી પાછી આમાં બેઠી છું તો તમને નિરાંતે વાત કરીશ કે માઇન્ડની શું કઈ રીતે સેટલ થઈ શકે છે જાગૃત મન ને અર્ધ જાગૃત મન વચ્ચે, એની હું પાછળ ચર્ચા કરીશ. પણ આ તો આજે તમને કહી જ રહી છું કે સુવિચારોમાં કે ગમે એટલું મુશ્કેલ જીવન હોય પણ તમે કોઈક ને કંઈક, કોઈકની માટે પણ અને પોતાની માટે પણ કંઈક સારું કરી શકો છો. વિચારો નબળા ન કરો ક્યારે, તમે મજબૂત છો, દુનિયા મજબૂત છે, જીવન પણ મજબૂત છે. ચાલો મિત્રો, હવે થોડીક વાર મને લાગે છે બપોરનો ટાઈમ છે, એટલે સુઈ જાઉં. બેસીને કમર પકડાય છે, હાલતા ચાલતા તો કમર ન પકડાય એમ લાગે છે. ઘણી વાર બેઠી છું, પરિવારના સગા સંબંધીના ફોન આવે છે એટલે મને કંપની મળ્યા રાખે છે. પરમાત્માનો આભાર, વૈજ્ઞાનિકોનો ઇથે મોટો આભાર કે જેમણે ફોનની શોધ કરી અને એ ફોન આપણે લોકો સાથે જોડી રાખે છે. તમારા સુધી પણ માધ્યમ ફોન જ છે ને. મિત્રો, 6 વાગવા આવ્યા છે, બહાર તાળું કોઈ ખોલે છે લાગે છે, કારણ કે કોઈ ઘરે આવે તો ખબર ન પડે એટલે તાળું દઈ જાય છે. રસીલા બાને ચાવી બધાને ખબર હોય ત્યાં રાખી દે કે અગર એ લોકોને ઘરેથી લઈ આવે એવું હોય, એટલે કોઈ નહીં તો હું અંદર જ છું, ખબર ના પડે ને એટલે. પણ કોક તાળું ખોલે છે એટલે કોક આપને મળવા આવે છે, એટલે આમ થઈ રહ્યો છે. કોકને તો મળશું બેઠા બેઠા, કંઈક કોઈક મળી જાય એટલે મજા આવી જાય ને, દિવસ આપણો નવો નવો થતો જાય બરાબર ને.
દર્શના પપ્પા હજી પહોંચ્યા નથી, ક્યારે પહોંચે છે, જયારે પહોંચે ત્યારે. એ નથી કારણ કે અવાજ બીજો છે. ચલો આવશે ને બતાવીશ તમને કોણ છે. બાપુજી ને મારા વિજયાબા બોલાવાયા આવે એટલે બોલાયા આવશે ને એનાથી મારો દિવસ નીકળશે એવું કામ. હે વિજયાબેન, મારા જેઠાણી ત્યાં ખાટલે છે, એની પૂછા થાય છે કે ત્યાં કેમ કરે છે લુડવા ઝવેરબેન. દુખ હાલકું થયું ઝવેરબા ને? મારા જેઠાણી ત્યાં દાખલ હતા અમદાવાદ, ત્યાં ઓપરેશન થઈને આવ્યા છે કે ટ્રેનમાં તકલીફ થઈ છે. તો મિત્રો સવા છ થઈ ગયા છે સાંજના, પણ જુઓ પાડોશી છે સારા એટલે શાંતિ છે. વિજયાબેન બતાવ્યા ને હવે એના વહુ આવ્યા મીનાબેન. મેં તો પૂછા કરી આવું કેમ છે કેમ નથી, તબિયત દેખાતા નથી બારે હમણાં. એટલે એકલો થવા નથી દેતા એ સારું છે. વિજયાબેન આગળ જાવ એટલે પેલા બતાવ્યા હવે સરખા હતા એ વાલજી બાપુ ભેગા બેઠા ઉપા હતા. જો આ સાસુ ઉભે આવી કે કાકી કા નથી દેખાતા, જો આડોસ પડોસ માં કાકી ને માસી ને આ નજીક ના સંબંધો ને એવું રાખ્યું એ વિના તો એકદમ નજીક થાય કે સગા કાકી છે. એકબીજા સારા એકબીજા સંબંધો સારા છે એટલે શાંતિ. કોઈ ન દેખે તો પૂછવા આવે કે દેખાતા કોણ નથી. મારો ટાઈમ પાસ થઈ જાય છે. મેં તો કે સવારના મેં તો 2-3 દિવસ થયા મંદિર થી રિટર્ન થયા નથી, તો મેં તો પૂછા કર્યો. મેં તો કેમ છે મમ્મી ચંપલ જો, મેં તો અહીંયા છે. તે બે દી મંદિર એમ નથી કે એક દી માંડવી જવું તો ઉતાવળ હતી, તો હે તો કે મંદિર જશો મોડું થઈ જશે. મેં તો ઘરનું કામ કરવું એમ ના કઈ. હા ને આજ તો લાગી ગયું એટલે જવાય એમ નથી. જવાય નહીં એ જ ને. મેં આગલા દિવસે તાવ આવી ગયો તો બે દી તો તાવ આવતો તો એટલે હમણાં પાનું નીકળ્યું છે બારવે પેલા શરદી તાવ ને એમ થયું. ડોક્ટર કીધું તો ખાલી રિપોર્ટ લઈ આવજો. સારું છે કે રિકવરી જલ્દી આવે એટલે આયુર્વેદિક ની દવા. આપણે નાનો ટૂંકો રોજ વિડીયો કરીને તો બહાર ઉપર ટાઈમ પાસ થાય, એ લોકોની સાથે પાસ થાય, તમારી સાથે વાત શેર કરવી છે, એડિટિંગ કરવું છે, એમ કરીને મારું ટાઈમ પણ નીકળી જાય બરાબર ને. મિત્રો દ્રષ્ટિને પપ્પા આવી ગયા, ગોળી લઈ આવ્યા. કારણ કે ચાલવા માટે તો ચાલી નહીં શકાય ને, એટલે આ હિસાબે પકડીને ચાલી શકે એના માટે. થોડુંક આડોળ બહાર જવું એટલે સમજી લો કે હોલમાં આજ આખો દિવસ અહીં જ વિતાયો છે. જ્યાં ગોળી છે તો આવતીકાલે આપણે સોફા સુધી તો બેસી શકું ને, તાળા નહીં દઈ જવા પડે. આમ છે ને ઘરના તાળા દઈને જવું પડે છે ને બધાને. બારે હોલમાં જઈને બેસવું હોય તો સોફા ઉપર લાંબા પગ કરીને તો બેસી શકાય. વોશરૂમ સુધી જવું હોય તો પણ વાંધો ના આવે, આમ તો માંડ માંડ જવાતું તો. સારું ને. હસતે હસતે કટ જાય રસ્તે એવું કામ છે આપણું. હસતે એવું ગીત છે ને, હસતે હસતે કટ જાય રસ્તે જિંદગી જો હી ચાલતી રહેગી. હા બસ આપણે આ રીતે દિવસો પસાર કરવા છે. તમારે સારે તમારે સારી સારી કમેન્ટો કરવાની છે અને વિડીયોને શેર કરવાનો છે જિંદગી, જેથી વધુ લોકો જોડાતા જાય, વધુ કમેન્ટો થાય, વધુ શેર થાય, મને પણ મજા આવતી જાય બરાબર ને. મને લાગે કે હું ઘરે બેઠી નથી, હું કંઈક પ્રવૃત્તિમાં છું. સાચી વાત, એવું કોમેન્ટ કરતા રહે જેથી પ્રવૃત્તિ મરે, એકલા નથી રહી, જેથી એકલા પણ ના લાગે અહીંયા બરાબર. એ શેર કરે તો વધુ લોકો જોડાતા થાય ને આપણા સાથે, તો મજા આવે ને, વધુ કમેન્ટો આવતી જાય, વધુ આનંદ આવતો જાય. તો મિત્રો વિડીયોનું હવે કર નાખી એન્ડિંગ. તો કાલે મળીએ પાછા નવા વિડીયો સાથે, ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ.